માણસ બાર હોય ત્યારે ઘર ગમે અને ઘરમાં હોય ત્યારે બાર ગમે આ સહે તમામ આ આ માનસિકતા છે અંદર આપણે શું કરી શકવાના યુ નોટ ચેન્જ એટમોસ્ફિયર યુ હેવ ટુ ચેન્જ યોર સેલ્ફ ગરમીને રોકી ન શકો કુલર કે એસી ચાલુ કરી શકો ઠંડીને અટકાવી ન શકો સ્વેટર કે જાકીટ પહેરી શકો વરસાદને રોકી ન શકો છત્રી કે રેઇનકોટનો ઉપયોગ કરી શકો એમાં વાયરસની વિપત્તિની વચ્ચે આપણે થોડીક આપણી સ્ટાઇલ બદલવી પડશે થોડીક વિચારધારા બદલવી પડશે આજે તમામ દર્શકોને અમે વિનંતી કરીએ છીએ પ્રાર્થના કરીએ છીએ કે આ આપતની અંદર એને અવસર રીતે બનાવો તે આપણે થોડુંક શીખવાનું છે મારે વાત કરવી છે ત્રિવેણીની એક સુરક્ષા બીજી સેવા અને ત્રીજી સમજણ આ ત્રિવેણી સંગમ જ્યાં હશે ત્યાં આપત્તિ એ અવસરમાં પરિણમશે પહેલું છે સુરક્ષા આપણી આપણી સુરક્ષા સુરક્ષા આપણે રાખવાની છે માટે પોલીસો પ્રયત્ન કરી રહ્યા છે આપણી સુરક્ષા માટે પોલીસો પોતાની આવરદાને પોતાના જીવતરને જોખમમાં મૂકી રહ્યા છે એની વચ્ચે સ્વ સુરક્ષા એ હવે સ્વ ફરજ બનવી જોઈએ હવે હું દંડાથી ઘરમાં નહીં રહું હું મારી સમજણથી ઘરમાં રહીશ હું સ્વયં શિસ્તથી ઘરમાં રહીશ હું સોશિયલ ડિસ્ટન્સ રાખીશ હું સેનેટાઈઝર નો ઉપયોગ કરીશ કે સમયે સમયે હું હાથ ધોતો રહીશ હું માસ્ક નો ઉપયોગ કરીશ મારી રક્ષા કરવી એ સરકારની કે અન્ય લોકોની સમુદાયની ફરજ નથી મારે મારી જાતને બચાવવાની છે મારા પરિવારને બચાવવાનો છે મારી જાતિને બચાવવાની છે મારા દેશને બચાવવાનો છે સ્વ સુરક્ષા અને જ્યારે એવા સમયે ખોટું કરવાનો વિચાર આવે સરકારના કાયદાનું ઉલ્લંઘન કરવાનો વિચાર આવે એવા સમયે એક સૂત્ર યાદ રાખજો સાવધાની હટી દુર્ઘટના ઘટી વાંધો નહીં મોટે ભાગે તમામ અકસ્માતનું કારણ બને છે તો મિત્રો આપણે સુરક્ષા એનું ચોક્કસ પાલન કરીએ બીજું છે સેવા આપત્તિ અનેક લોકોને એક બનાવી દીધા આપત્તિ અનેક લોકોને નેક બનાવી દીધા અનેકને સેવાની ભાગીરથી વહાવાની પ્રેરણા આપી દીધી અને આપણે આપણી આજુબાજુમાં જોઈએ છીએ તમામ લોકો કોઈ તનથી કોઈ મનથી કોઈ ધનથી સમાજ માટે ઘસાઈ રહ્યા છે અરે જેને ઓળખતા પણ નથી એના મુખની અંદર અન્નના કોળિયા મૂકી રહ્યા છે અરે જેની સાથે કોઈ સંબંધ નથી એવા લોકોને શાકભાજી રાશનની કીટ કે ચા પાણીની સવલતો પૂરી પાડી રહ્યા છે અરે પોતાની તમામ સંપત્તિ એ આપત્તિની અંદર લોકોને મદદરૂપ થવા માટે મૂકી રહ્યા છે વૃદ્ધો પોતાની મરણ મૂડી અને બાળકો પોતાની બચત બેંક આવા સમયે સમાજ ઉદ્ધાર માટે અને સમાજની સેવા માટે સમર્પિત કરી રહ્યા છે કોઈક તનથી સેવા કરે છે ડોક્ટરો મેડિકલ સ્ટાફ પોલીસ સ્ટાફ સરકારી કર્મચારીઓ દિન રાત તનથોડ સેવા કરી રહ્યા છે એની સેવાને કેમ ભૂલી શકાય કોઈ ધનથી સેવા કરે છે અરે કદાચ આપ ધનથી સેવા ના કરી શકો કદાચ આપ ધનથી સેવા ના કરી શકો તો મનથી તો સેવા કરી જ શકશો જે કરે છે એનું સારું બોલશો ને તો પણ એ સેવા કર્યા બરાબર છે આ પરિસ્થિતિમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ના આદેશથી બીએપીએસ સંસ્થા આવી કોઈ પણ આપત્તિમાં હરમેશ સેવામાં મોખરે રહી છે એ ભૂજનો ભૂકંપ હોય કે દક્ષિણ ભારતની સુનામી હોય લાતુરનો ભૂકંપ હોય કે મોરબીની મચ્છુ દુર્ઘટના હોય એ આ સંસ્થા અવશ્ય પ્રથમ પહોંચી છે આ કોરોનાની મહામારીની રાહત સેવાઓની અંદર બી ના સેંકડો મંદિરોમાંથી ક્યાંક રાશન કીટની સેવા ક્યાંક શાકભાજીની સેવા ક્યાંક સ્વાદિષ્ટ ભોજન ડિશ ની સેવા એ લાખોની સંખ્યામાં થઈ રહી છે પૂજ્ય સંતો સ્વયં સેવકો સરકારના આદેશનું અનુસરણ કરીને માનવજાતની મહાન સેવા કરી રહ્યા છે દરેક અંદર ભગવાનના દર્શન કરીને ભગવાનની ભાવના સાથે સેવા કરી રહ્યા છે અનેક સંપ્રદાયો અનેક ધર્મો અનેક જ્ઞાતિના લોકો જ્ઞાતિ સંપ્રદાય એના સૌ કોઈના ભેદ ભૂલીને માનવજાતની મહાન સેવા કરી રહ્યા છે એ તમામ સેવકોને પણ કોટી કોટી અભિનંદન

અને ગ્રીન નહીં સ્ટાર્ટ થાય ત્યાં સુધી નીકળાશે નહીં ગાળો બોલતા બોલતા પણ ઉભા રહી શકાય ટીકા કરતા કરતા પણ ઉભા રહી શકાય અને પોતાના બાકીના કાર્યો પૂરા કરતા કરતા પણ ઉભા રહી શકાય પસંદગી આપણા હાથમાં છે સમજણ સાથે આ પરિસ્થિતિની અંદર સંઘર્ષ કરવાનો છે સમજણ સાથે આમાં સ્થિરતા રાખવાની છે કોઈનો વાક નથી આપણા કરેલા માનવ જાતે કુદરતની સામે કરેલા જે ક્રિયાઓ છે એનું કઈક નાનું મોટું ફળ આપણે ભોગવી રહ્યા છે લેશ માત્ર બીજી ચિંતા કર્યા વગર એક સવળી સમજણ રાખીને ભુજમાં એક શેઠ રહેતા હતા એના ત્યાં કોઈક સંત મહાત્મા આવ્યા એના ત્યાં પ્રસાદ ગ્રહણ કર્યો સંત મહાત્માએ શેઠને બે ચિઠ્ઠી આપી શેઠે કીધું કે ગુરુજી આ શું છે બે ચિઠ્ઠી છે દીકરા શું કરવાનું મારે બહુ સુખ પડે ત્યારે એક ચિઠ્ઠી ખોલજે અને બીજી ચિઠ્ઠી બહુ દુઃખ પડે ત્યારે ખોલજે અને ખરેખર સુખી તો હતા જ સારી જમીન જાયદાત હતી બંગલો હતો શેઠાણી કે ખોલો તો ખરા ચિઠ્ઠી ખોલી લખ્યું તું આ પણ એક દિવસ ચાલ્યું જશે અને અચાનક કઈક થોડાક સમય પછી ભૂકંપ આવ્યો મકાન જમીન દોસ્ત થઈ ગયું સાવ પાયમાલ જેવી પરિસ્થિતિમાં આવી ગયા અને એ સમયે શેઠાણી કે છે બીજી ચિઠ્ઠી ખોલો કદાચ સ્વિસ બેંકનો નંબર હોય તો પાછું ગોઠવાઈ જાય શેઠે બીજી ચિઠ્ઠી ખોલી એમાં લખ્યું હતું ચિંતા ન કરતા આ પણ એક દિવસ ચાલ્યું જશે ચક્રવત પરિવર્તન તે સુખાની દુખાની છે જેમ સુખ ચાલ્યું જાય છે એમ દુખ પણ ચાલ્યું જશે સૂર્યની આગળ વાદળ આવી જાય ત્યારે સૂર્ય ગભરાતો નથી નાસી પાસ થતો નથી રો કકળ કરતો નથી બસ એ તો શ્રદ્ધાને વિશ્વાસથી પવનની પ્રતીક્ષા કરે છે કોઈ વાદળ ક્યારે કાયમી નથી હોતું પવન વાદળને હટાવી દેશે સૂર્ય પુનઃ પ્રકાશિત થઈ જશે પૃથ્વી પર અજવાળા પાથરવા લાગશે એમ વાયરસની વિપત્તિ કાયમી નથી પુરુષાર્થ અને પ્રાર્થનાથી શ્રદ્ધાને વિશ્વાસથી આપણે આ વિપત્તિની અંદર વિજય પ્રાપ્ત કરવો છે તમામ લોકોની શ્રદ્ધાને તમામ લોકોની ધીરજને તમામ લોકોના વિશ્વાસને તમામ લોકોની સંગનિષ્ઠાને કોટી કોટી વંદન